કાશ્મીર રથયાત્રામાં મજબૂત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર દુકાનદારો એસોસિએશન તેમજ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા હાઈ ક્વોલિટીના કેમેરા જનભાગીદારીથી લગાવવા અપીલ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા જાહેર સલામતી અધિનિયમ 2022 નિયમો મુજબ લગાવવા અપીલ કરવામાં આવી. ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ ઓગસ્ટ 2022થી ગુજરાત રાજ્યમાં અમલમાં છે. આ કાયદાની જોગવાઈ મુજબ કોઈ એક જગ્યાએ 1000થી વધારે માણસો જ્યાં ભેગા થઈ શકતા હોય, તેમજ દિવસ દરમિયાન 24 કલાક દરમિયાન જે જગ્યાએ 1000થી વધારે માણસોની અવર જવર હોય એવા વિસ્તારમાં ઉચ્ચ ક્વોલિટીના સીસીટીવી તમામ રહેણાંક વિસ્તાર તેમજ વેપાર ધંધા વ્યવસાયના વિસ્તારોમાં લગાવવાની આ કાયદામાં જોગવાઈ છે. આ કાયદાના અમલીકરણ માટે તેમજ પ્રાથમિક તબક્કામાં આ કાયદાનું અમલીકરણ રથયાત્રાના સમગ્ર રૂટ પર કરવાના આશયથી હાલમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરના દ્વારા સીસીટીવી સેફ્ટી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે અને અમદાવાદ શહેરના તમામ નાગરિકોને આ કાયદાનું અમલીકરણ થાય એ માટે કાયદા મુજબ ઉચ્ચ ક્વોલિટીના સીસીટીવી પોતાના રહેણાંકના તેમજ ધંધા વેપારની જગ્યાઓ લગાવવા માટે તાત્કાલિક ધોરણે અનુરોધ કરવામાં આવે છે. સીસીટીવી સેફ્ટી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતાની સલામતી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો આશય રહેલો છે.